નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવ, ભૂગર્ભમાં ઉતરી ગયા કુંભાણી. સુરતમાં કોંગ્રેસ સાથે ગેમ કરી નાખવાનો જેમના પર આરોપ છે એવા નિલેશ કુંભાણી હવે શોધ્યાય મળતા નથી. સુરત સ્થિત તેમના ઘર પર તાળા લાગી ગયા છે. શહેરના ઉશ્કેરાયેલા કાર્યકરો મંગળવારની સવારે કુંભાણીના ઘરે પહોંચ્યા અને જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો જેવા બેનરો સાથે વિરોધ નોંધાવ્યો. સુરતના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી ફોર્મ રદ થયા બાદથી જ ગાયબ છે. ફોર્મ રદ થતા સરથાણા વિસ્તારમાં તેમના ઘરને તાળા લટકેલા જોવા મળી રહ્યા છે. રવિવારે ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણી ક્યાં છે, તેમનો પરિવાર ક્યાં છે તેને લઈને કોઈ જાણકારી નથી. ત્યારે આજે કોંગ્રેસના કાર્યકરો કુંભાણીના ઘરની બહાર વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. લોકશાહીના હત્યારાઓ અને જનતાનો ગદ્દાર લખેલા પોસ્ટર લઈને કોંગ્રેસ કાર્યકરોએ કુંભાણીનો વિરોધ કર્યો. કુંભાણીના ઘરની બહાર કોંગ્રેસ નેતાઓએ પોસ્ટર લગાવ્યા છે. સરથાણા વિસ્તારમાં નિલેશ કુંભાણીના ઘરે તાળા લગાવવામાં આવ્યા છે. છેલ્લા 3 દિવસથી નિલેશ કુંભાણી અને પરિવાર ઘરે નથી. આપને જણાવી દઈએ કે સુરત બેઠક પરથી કુંભાણીએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, પણ તેમના ટેકેદારો અને તેમની સહી અયોગ્ય ઠરતા તેઓનું ફોર્મ રદ કરવામાં આવ્યું. આ મામલે મોટો વિવાદ પણ થયો, જે બાદથી જ કુંભાણીનો કોઈ અતોપતો નથી. ત્યારે તેમની પાર્ટીના કાર્યકરો તેમના વિરુદ્ધ રોષ ઠાલવી વિરોધ કરવા માટે ઘરે પહોંચ્યા હતા. રાજા અને પટરાણીઓ પર નિવેદન બાદ રાજકીય ગરમાવો, ભાજપના નેતાએ માગી માફી. રાજા અને પટરાણીઓ પર આપેલા નિવેદનને લઈને જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે માફી માંગી લીધી છે. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખે માફી માંગતો વિડીયો રિલીઝ કર્યો છે, જેમાં તેમણે કહ્યું કે પોતાના નિવેદનથી કોઈ સમાજની લાગણી દુભાણી હોય તો માફી માંગી છે. તો આ પહેલા વધુ એક ભાજપના નેતાએ રાજા અને પટરાણી પર નિવેદન આપતા રાજકીય માહોલ ગરમાયો હતો. ગઈકાલે વિસાવદર ભાજપની સભામાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે બફાટ કરતા કહ્યું કે પહેલા રાજાની પટરાણી બોબડી હોય, લૂલી હોય કે લંગડી હોય, પણ એની કુખેથી જન્મેલો દીકરો રાજા બનતો હતો, પણ હવે રાજા મતપેટીમાંથી પેદા થાય છે. જૂનાગઢ લોકસભા ચૂંટણીને લઈને વિસાવદર ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું, જે કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ દ્વારા સ્ટેજ પરથી આ વિવાદિત નિવેદન આપ્યું હતું. કોઈ વાતથી કોઈ સમાજ કોઈ વ્યક્તિને ઠેસ પહોંચી હોય તો મેં બે હાથ જોડી અને હું ક્ષમા માંગુ છું. મતદાન નહીં કર્યું હોય તો રજા કેન્સલ કરી દેવાશે, વલસાડમાં ધારાસભ્યનું આ નિવેદન ચર્ચાનું કેન્દ્ર બન્યું. રજા આપ્યા પછી બીજે દિવસે તમારા આને આવતો જો વિશ્વાસ થાય હોય તો તમારો રોડ ભરી આપ્યો નહીં. મતદાનના દિવસે કંપનીઓમાં મતદાન માટે રજા જાહેર કરવામાં આવી છે, પરંતુ બીજા દિવસે કંપનીઓને ઓફિસમાં મતદાન કર્યું હોવાનું આંગળી પર કાળું નિશાન નહીં બતાવે તો તેમની રજા કેન્સલ કરી દેવામાં આવશે. આવી ચીમકી વલસાડના ઉમરગામના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ વન અને આદિજાતિ મંત્રી રમણભાઈ પાટકરે ઉચ્ચારી. સરીગામમાં ભાજપની એક સભાને સંબોધતા રમણ પાટકરે કરેલી આ ટિપ્પણી અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની છે. વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. ગરમીના માહોલમાં પણ રાજકીય પાર્ટીઓનો પ્રચાર દિવસભર ચાલે છે. આ દરમિયાન વલસાડના ઉમરગામના સરીગામમાં ભાજપની જાહેર સભા યોજાઈ હતી, જેમાં ભાજપ ઉમેદવાર ધવલ પટેલની સાથે રમણભાઈ પાટકર સહિત વલસાડ જિલ્લા ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સરીગામના લોકો પણ ઉપસ્થિત રહ્યા. સભાને સંબોધતા ભાજપ અગ્રણીઓએ અને ઉમેદવારે પીએમ મોદી અને કેન્દ્ર અને રાજ્ય સરકારના વિકાસ કામોને આગળ કરી લોકોનું સમર્થન. આ તરફ પોતાના સંબોધનમાં ઉમરગામના ધારાસભ્ય રમણભાઈ પાટકરે જાહેર મંચ પરથી લોકોને મતદાન કરવા અપીલ કરી. વધુમાં તેમણે કહ્યું કે મતદાનના દિવસે કંપનીઓમાં રજા જાહેર કરવામાં આવી છે, આથી લોકો મતદાનના દિવસે વધુમાં વધુ મતદાન કરે તેવી અપીલ કરી હતી. સાથે પાટકરે જાહેર મંચ પરથી આ ચીમકી ઉચ્ચારી. રજા આપ્યા પછી બીજે દિવસે તમારા આંગણે પણ જો નિશાન નહીં હોય તો તમારો વોટ ભરી આપશે નહીં. ઉત્તર ગુજરાતના બે ઉમેદવારો ચૂંટણી જીતશે, ભુવાએ આ ભવિષ્યવાણી કરી. ચૂંટણી આવે એટલે નેતાઓ જનતાની સાથે સાથે ભગવાનના શરણે પણ જાય છે, અને હાલ ચૈત્ર માસ ચાલી રહ્યો છે ત્યારે ચૈત્ર માસમાં યોજાતી માતાજીની જાત્રામાં પણ જાય છે. નેતાઓ ભુવાના શરણે જતા દ્રશ્યો તાજેતરના જ છે. મહેસાણામાં આવેલા સદીધામ દેવીપુરમાં ભાજપના ઉમેદવાર છે. મહેસાણા લોકસભા બેઠકના ઉમેદવાર હરિભાઈ પટેલ અને વિજાપુર વિધાનસભા બેઠકથી લડી રહેલા સીજે ચાવડા માતાના ધામમાં પહોંચ્યા. અહીં ભુવાજીના ચરણે બેસીને બંને ઉમેદવારોએ આશીર્વાદ મેળવ્યા. ધૂણતા ધૂણતા ભુવાજીએ બંનેની જીતની ભવિષ્યવાણી કરી દીધી. એટલું જ નહીં, દેશમાં ભાજપ 400 બેઠક પાર પહોંચ્યું એવો પણ દાવો કર્યો. આ બંને ઉમેદવારો જાતરમાં દર્શન માટે ગયા હતા ત્યારે જ ભુવાજીએ બંનેની જીતની ભવિષ્યવાણી કરી હતી. માત્ર હરિભાઈ જ નહીં, પણ આ પહેલા મહેસાણા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર પણ ભુવાજીના શરણે પહોંચ્યા હતા. ભુવાજીને ફૂલહાર પહેરાવી આશીર્વાદ મેળવ્યા હતા. સુરેન્દ્રનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા ધાર્મિક કાર્યક્રમમાં જોવા મળ્યા.
ઋત્વિક મકવાણાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. મૂળી તાલુકાના લીમલી ગામે યોજાયેલ શેખવા પીર દાદાના પુણ્યતિથિ મહોત્સવમાં ઋત્વિક મકવાણા જોવા મળ્યા. ઋત્વિક મકવાણા હાથમાં સાંકળ સાથે જોવા મળ્યા. તો મહેસાણામાં ભાજપના ઉમેદવાર ભુવાજીની શરણે જતા દ્રશ્યોમાં જોવા મળ્યા. સતીધામ દેવીપુરા ગામે જાતરમાં હાજરી આપી ધૂણતા ધૂણતા ભુવાજીએ કરી જીતની ભવિષ્યવાણી. અમારે તમારા સાથની આવશ્યકતા છે. જાહેર સભામાં પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિયોનો સાથ માંગ્યો. લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતનું રાજકારણ ભારે ગરમાયું છે. રાજકોટની બેઠક પરના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનો રોષ શાંત પડી નથી રહ્યો. ત્યારે પરસોત્તમ રૂપાલાએ ફરીથી ક્ષત્રિય સમાજને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવા માટે અપીલ કરી છે. પડધરી ટંકારાની સભામાં જાહેર મંચ પરથી પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજને ભાજપને મત આપવા અપીલ કરી રહ્યા છે. આ સાથે પરસોત્તમ રૂપાલાએ સભામાં સંબોધન કરતી વખતે જય ભવાની જય શિવાજીના નારા લગાવ્યા હતા. હું સમગ્ર ક્ષત્રિય સમાજને પણ નમ્રતાપૂર્વક વિનંતી કરવાના મતનો છું. અમારે આપ સૌના સાથની પણ આવશ્યકતા છે. દેશના હિત માટે, રાષ્ટ્રના હિત માટે. અત્યારે રાજકોટમાં રૂપાલાએ બાલક હનુમાન મંદિરે દર્શન કર્યા. આજે હનુમાન જયંતીને લઈ હનુમાન દાદાના શરણે શીશ ઝુકાવી આશીર્વાદ લીધા. પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે હનુમાનજીની કૃપાથી સુરતમાં પ્રથમ કમળ ખીલ્યું અને ભાજપને શુકન થયા. આ વખતે દેશમાં 400 બેઠક પર જીત હાંસલ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. મોરબીમાં પરસોત્તમ રૂપાલાએ ભવ્ય રોડ શો યોજ્યો. રાજકોટ ભાજપ ઉમેદવાર રૂપાલાએ કેનાલ ચોકડી પાસે ભાજપ કાર્યાલયનું ઉદઘાટન કર્યું અને રોડ શો યોજ્યો, જ્યાં રૂપાલાને જબરો પ્રતિસાદ મળ્યો. એસપી રોડથી રવાપર કેનાલ સુધી યોજાયેલા રોડ શોમાં લોકોએ રૂપાલાનું સ્વાગત કર્યું. આ પ્રસંગે મોહનભાઈ કુંડારીયા, દુર્લભજીભાઈ ધારાસભ્ય સહિત ભાજપ અગ્રણીઓ હાજર રહ્યા. મતદાનને ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે ઉમેદવારોએ પ્રચાર પૂરજોશમાં શરૂ કર્યો. મહેસાણા લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા ગાય પૂજન કરીને પ્રચાર પ્રસાર કરવાની શરૂઆત કરી. મહેસાણાના તોરણવાળી ચોકથી સૌપ્રથમ ગાયની પૂજા અર્ચના અને આરતી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ કરી હતી. ગાય પૂજન કરી કોંગી આગેવાનોએ મહેસાણાના સ્થાપક મેસાજી ચાવડાની પ્રતિમાને માળા અર્પણ કરીને મહેસાણાના મુખ્ય બજારમાં પ્રચાર પ્રસાર શરૂ કર્યો હતો. જોકે આ પ્રચાર પ્રસારમાં લોકસભાના ઉમેદવાર રામજી ઠાકોર ઉપસ્થિત રહ્યા નહોતા. કોંગી આગેવાનોએ જણાવ્યું હતું કે કોંગ્રેસના અમારા ઉમેદવાર હાજર હોય કે ના હોય, પરંતુ ચૂંટણીનો પ્રસંગ છે તો પ્રચાર કરવાની અમારી ફરજ છે. આ તરફ નર્મદા જિલ્લામાં છોટાઉદેપુર બેઠકના ઉમેદવાર જશુભાઈ રાઠવાને જીતાડવાને લઈ કાર્યકર્તાઓએ બેઠક યોજી. બેઠકને પ્રદેશ કારોબારી સભ્ય જિગીશા પટેલે જણાવ્યું કે કોંગ્રેસ પાસે સત્તામાં આવવા કંઈ રહ્યું નથી. ભારત કોંગ્રેસ મુક્ત દેશ થઈ રહ્યો છે. તો સાથે ક્ષત્રિય બહેનોના વિરોધને લઈને કહ્યું કે પીએમ મોદીએ વિકાસ કાર્યોને લઈ કોઈ સમાજ કે જ્ઞાતિને અન્યાય કર્યો નથી. તેઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તમામ સમાજ સાથે મળીને પીએમ મોદીને મત આપશે અને ગુજરાતની વિકાસની ગતિ અવિરત રહે તે માટે સહભાગી બનશે. તંત્રની આળસને કારણે ભાવનગરમાં બાલવાટિકાના હાલ બેહાલ, રમવાના સાધનો પણ તૂટી ગયા. ભાવનગર મહાનગરપાલિકાની બેદરકારીના કારણે કૈલાશ બાલવાટિકાની સ્થિતિ કથળી રહી છે. બગીચામાં બાળકોને રમવાના લપસની તૂટેલી હાલતમાં છે, તો હિંચકાઓ તૂટી ગયા છે. અન્ય સાધનો પણ બંધ હાલતમાં છે, તેમજ અનેક જગ્યાઓ પર કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે. છતાં પણ નાગરિકોએ કૈલાશ બાલવાટિકાના પ્રવેશ માટે 5 રૂપિયા ચૂકવવા પડે છે. સ્થાનિકો બોર તળાવ બાલવાટિકા હાલત સુધારવા માંગ કરી રહ્યા છે. મહત્વનું છે કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 5.22 કરોડના ખર્ચે કૈલાશ બાલવાટિકાનું નવીનીકરણ કરાયું હતું, ત્યારે એવું લાગી રહ્યું હતું કે તે શહેરીજનો માટે બાલવાટિકા ફરવા માટેનું એક આકર્ષણનું કેન્દ્ર બની જશે. પરંતુ આજે કૈલાશ બાલવાટિકામાં નથી પીવા માટે પાણીની સુવિધા, નથી નાના ભૂલકા માટે હિંચકા કે અન્ય કોઈ રમવા માટે અવનવી રાઇડ્સ. અહીં આવતા ભૂલકાઓ નિરાશ થઈને પરત ફરે છે. રાજ્ય સરકારે જ્યારે 1 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે, ત્યારે તે પૈકીની રકમ બાલવાટિકા માટે નવા સાધનો અને સગવડતાઓ પાછળ વાપરવા લોકો માંગ કરી રહ્યા છે. ખારા પાણીને શુદ્ધ કરતી ટેકનોલોજી વિકસાવી ભાવનગરમાં એક સંસ્થાને મહત્વપૂર્ણ સફળતા મળી. એવી મોબાઈલ વાન બનાવી જે દેશના કોઈપણ ખૂણામાં જઈને વીજળી વગર જ પાણીના શુદ્ધિકરણનું કામ કરી શકશે. ભાવનગરમાં આવેલી અને ગુજરાતની એકમાત્ર સંસ્થા સેન્ટ્રલ સોલ્ટ મરીન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પાણીને શુદ્ધ કરવા અદ્યતન ટેકનોલોજી વિકસાવાઈ છે, જે માત્ર 12 પૈસા પ્રતિ લીટરના ખર્ચે ખારા અથવા ભાંભરા પાણીમાંથી પીવાલાયક શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવે છે. આ ટેકનોલોજી દ્વારા કુદરતી આફત સમયે વીજળી ન હોય ત્યારે પણ લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે. સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એ ભારત દેશની અગ્રણીય સંસ્થાઓ પૈકીની એક સંસ્થા છે, જે સંશોધન કરીને નવી નવી ટેકનોલોજી વિકસિત કરવા માટે જાણીતી છે. કુદરતી આફતો કે હોનાર જ સમયે સૌથી વધુ પાણીની જરૂરિયાત ઊભી થતી હોય છે. આવા સમયે પ્રાઇવેટ કંપનીઓ મોંઘા ભાવે પાણી વેચી લૂંટફાટ ચલાવતી હોય છે, ત્યારે ગુજરાતની એકમાત્ર અને ભાવનગરમાં સંસ્થાપિત સંસ્થા સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે હવે આવી તકલીફોમાંથી મુક્તિ અપાવી છે. સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલી
ડિસિલેશન અને પ્યોરિફિકેશન વાનની અદ્યતન ટેકનોલોજી ખારા પાણીને શુદ્ધ પાણીમાં ટ્રાન્સફર કરે છે અને આ ટેકનોલોજી માત્ર 12 પૈસા પ્રતિ લીટરના ખર્ચે પીવાલાયક શુદ્ધ પાણી બનાવે છે, તેમજ દેશભરમાં આફતોનો ભોગ બનેલા લોકોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડે છે. આ ટેકનોલોજીને ચલાવવા માટે જરૂરી વીજળી વાનના એન્જિનમાંથી જ પ્રાપ્ત થઈ જાય છે, જેથી આ વાનને પાણીને શુદ્ધ કરવા, ડિસેલિનેટ કરવા માટે બાહ્ય વીજળીની જરૂર પડતી નથી. રાજ્યના મોટાભાગના મંદિરોમાં ઉત્સાહભેર હનુમાન જયંતિ ઉજવાય. સાળંગપુરમાં મારુતિ યજ્ઞ યોજાયો. સાળંગપુરમાં કષ્ટભંજન દેવની જન્મ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. વિશેષ મારુતિ યજ્ઞનું આયોજન કરાયું, જેમાં 800 જેટલા હરિભક્તો યજ્ઞમાં બેસ્યા, તો પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યા. ખાસ ચૈત્રી પૂનમ અને મંગળવારનો દિવસ હોવાથી ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. ખૂબ જ મોટી સંખ્યામાં વહેલી પરોળથી જ ભક્તો દાદાના દર્શનાર્થે ઉમટી પડ્યા. હનુમાન જયંતિના ખાસ અવસરે સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાન દાદાને અન્નકૂટ ધરાવાયો. હનુમાન દાદાને અલગ અલગ પ્રકારની મીઠાઈનો અન્નકૂટ ધરાવાયો. અન્નકૂટના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. આ તરફ રાજકોટમાં હનુમાન જયંતિ નિમિત્તે બાલાજી હનુમાન મંદિરે 51 કુંડી યજ્ઞનું આયોજન કરાયું. યજ્ઞના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. આ ઉપરાંત વિવિધ મંદિરોમાં હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠનું પણ આયોજન થયું. ઠેર ઠેર હનુમાન જયંતિની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે, ત્યારે અમદાવાદના સુપ્રસિદ્ધ હનુમાન મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી. હનુમાનજીને 151 કિલો બુંદીના લાડુનો ભોગ ધરાવાયો છે. 1100 થી 1200 કિલો બુંદીના લાડુ અને 30,000 કિલો ચીક્કીનો પ્રસાદ ભક્તોને વહેંચાયો, તો પવનપુત્રના પ્રાગટ્ય દિવસને લઈ ભક્તોની લાંબી કતાર જોવા મળી. આ તરફ અરવલ્લી જિલ્લામાં પણ હનુમાન જયંતિની ઉજવણી થઈ. મોડાસાના સાકરિયા ગામે સ્વયંભૂ ભીડભંજન હનુમાન મંદિરે ઉજવણી કરવામાં આવી. ગુજરાતના એકમાત્ર સુતેલા હનુમાનજી મંદિર સાકરિયામાં આવેલા છે. અયોધ્યા રામ મંદિરમાં વપરાયેલ પથ્થરોથી હનુમાનજીના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં યોજાયેલા મારુતિ યજ્ઞનો 200 ઉપરાંત દંપતીઓએ લાભ લીધો. લાઇટ એન્ડ સાઉન્ડ શો, રોમાંચક ડાન્સ પરફોર્મન્સ અને અંતે ભવ્ય આતશબાજી. સાળંગપુરમાં હનુમાન જયંતિની જોરદાર ઉજવણી. સાળંગપુરમાં અદભુત અને અલૌકિક દ્રશ્યો સર્જાયા. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ રંગારંગ કાર્યક્રમ યોજાયા. હજારો ભક્તોની હાજરીમાં સાળંગપુર ધામમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજાયો. અમેરિકન ગોટ ટેલેન્ટના વિજેતા ગ્રુપે રોમાંચક ડાન્સ પરફોર્મન્સ આપ્યું. 54 ફૂટની કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ આગળ અમેરિકન ગોટ ટેલેન્ટના વિજેતા ગ્રુપે આપેલા ડાન્સ પરફોર્મન્સથી હાજર ભાવિક ભક્તો રોમાંચિત થઈ ઉઠ્યા. આ ઉપરાંત લાઇટિંગ શો, મહાઆરતીમાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને હરિભક્તો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમના અંતે થયેલી આતશબાજી જોઈને તો હજારો ભક્તો દંગ જ રહી ગયા. દ્રશ્યમાં જોઈ શકાય છે, કિંગ ઓફ સાળંગપુર મૂર્તિની આસપાસ ભવ્ય આતશબાજી થઈ રહી છે. ભક્તોએ જણાવ્યું કે ક્યારે ન ઉજવાઈ હોય તેવી હનુમાન જયંતિ આ વખતે ઉજવાઈ હતી. સાળંગપુરમાં હનુમાન જયંતિની અનોખી ઉજવણી. દાદાને 5,000 કિલો ફૂલોનો મહાભિષેક કરાયો. ભારતમાં ક્યાંય નથી બની એવી ઘટના સાળંગપુરમાં બની. સાળંગપુરમાં હનુમાન જયંતિની જાજરમાન ઉજવણી થઈ. દાદાને 5,000 કિલો ફૂલોનો અભિષેક કરાયો ત્યારે અદભુત દ્રશ્યો સામે આવ્યા. સાળંગપુરના વિશ્વ પ્રસિદ્ધ હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતિ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ. મંદિર પરિસરમાં રહેલ 54 ફૂટ ઊંચી કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પર પ્રથમ વખત 5,000 કિલો પુષ્પોનો અભિષેક કરવામાં આવ્યો. પુષ્કળ પ્રમાણમાં ફૂલોની વર્ષાથી સાળંગપુરમાં રંગબેરંગી અને ભક્તિમય માહોલ સર્જાયો હતો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ પર પુષ્પ વર્ષા થઈ રહી છે. પુષ્પ વર્ષા કરવા માટે 3 થી 4 પ્રકારના પુષ્પો વડોદરા, અમદાવાદ, ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશથી મંગાવવામાં આવ્યા. પુષ્પાભિષેક કરવા માટે 16 ટનની ક્રેન વડે 80 ફૂટ ઉપર 15x25નું સ્ટેજ બનાવાયું હતું, જ્યાંથી સંતો અને યજમાનો દ્વારા દાદાને પુષ્પાભિષેક કરવામાં આવ્યો. સાળંગપુર પહોંચેલા હજારો ભાવિક ભક્તો આ અદભુત નજારાના સાક્ષી બન્યા. દાદા પર પુષ્પોનો વરસાદ જોઈને શ્રદ્ધાળુઓ ધન્ય ધન્ય થઈ ગયા. આ રોમાંચક અને દિવ્ય ઘડી નિહાળવા માટે સાળંગપુરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ સુપ્રસિદ્ધ સાળંગપુર ધામ સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત છે. કષ્ટભંજન દેવને 250 કિલોની ખાસ કેક ધરાવાય. સંતોની હાજરીમાં કરાયું કેક કટિંગ. સાળંગપુર ધામમાં હનુમાન જયંતિની ભવ્યાથી ભવ્ય ઉજવણી કરવામાં આવી. બોટાદના વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે હનુમાન જયંતિ મહોત્સવ ઉજવાયો. 250 કિલોની કેક કાપી દાદાને સુવર્ણ વાઘાનો શણગાર કરાતા ભક્તોએ દાદાના દિવ્ય સ્વરૂપના દર્શન કરવાનો લહાવો લીધો. વહેલી સવારે મંગળા આરતી, શણગાર આરતી તેમજ દાદાને સુવર્ણના વાઘાનો શણગાર કરવામાં આવ્યો. હજારો ભક્તોની હાજરી વચ્ચે મંદિર પરિસરમાં સંતો દ્વારા 250 કિલોની કેક કાપી ઉજવણી કરવામાં આવી. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે હજારોની સંખ્યામાં ભક્તોએ જય શ્રી રામના નારા લગાવતા મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.
આ તરફ હનુમાન જયંતીને લઈને સાળંગપુર ધામ તરફ હજારો ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. દાદાના દર્શન માટે આવતા ભક્તો માટે મંદિર પ્રશાસને ભોજનની વિશેષ વ્યવસ્થા કરી. 1.5 લાખ જેટલા ભક્તો માટે મંદિરમાં ભોજનની વ્યવસ્થા કરાઈ. ભક્તો માટે રસ, રોટલી, બેસાખ, દાળ, ભાત સહિતની વાનગીઓ તૈયાર કરાઈ, તો ચા, નાસ્તો, શરબત.